દંપતીઓને ખોરી ઓળખના પારે વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતા શખ્સને 18 લાખના સોનાની છેતરપિંડીનો ભેદ ઉકેલી પકડી પાડતી પોલીસ. જાણવા મળતી વિગત મુજબ સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં જઈને કુલ 27 જગ્યાએ વૃદ્ધો સાથે ખોટી ઓળખના આધારે વિશ્વાસમાં લઈને સોનું પડાવી નાસી છૂટતા શખ્સને બાતમીના આધારે જૂનાગઢ ધોરાજી રોડ પરથી રાજકોટ પોલીસ અધિક્ષકની સૂચનાથી SOG પોલીસ ઇન્સ્પેક્ટર HG પલાચાર્ય, પોલીસ સબ ઇન્સ્પેક્ટર VM લગારિયા તથા વિજયભાઈ ચાવડા, સાહિલભાઈ ખોખર, ઉપેન્દ્રસિંહ જાડેજા, જહીર વર્ષી રાણા, સંજયભાઈ નિરેન્જની, ધર્મેન્દ્રભાઈ ચાવડા, રણજીતભાઈ ધાંધલ, દિલીપસિંહ જાડેજા SOGના સ્ટાફે ઝડપી પાડ્યો હતો, જેમાં ઓપરેટર પોલીસ સ્ટેશનમાં તારીખ 1/11/2018 રોજ દાખલ થયેલ ગુના રજિસ્ટ્રેશન નંબર 6618 IPC કલમ 406-420 મુજબ CCTV ફૂટેજના આધારે નિમેશ ઉર્ફે નૈમિષ રસિકલાલ પુરોહિત, બ્રાહ્મણ, ઉંમર વર્ષ 49, રહે જૂનાગઢ, નાગરિક બેંક મધુરમ સોસાયટી, ઝડપી પાડતા આ શખ્સે વૃદ્ધ દંપતીઓને સોનાના દાગીનાની ડિઝાઇન બનાવી છે, જેથી આવા દાગીના વૃદ્ધે આપતા આ શખ્સ નાસી જઈને આવી રીતે અલગ અલગ જગ્યાએ પોતાના કામને અંજામ આપતો, જેમાં આ શખ્સને મુથુર ફિનકોપમાં સોનાની 66 ગોલ્ડ લોન પણ દીધી હોવાનું બહાર આવ્યું છે, જેથી આ શખ્સ પાસેથી કુલ મુદ્દામાલ 9,08,475 કબજે કરીને આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઇબ્રાહીમ ખોખર સાથે જાવેદ ગુર્જર, NS ગુજરાત ન્યૂઝ, ઉપલેટા.